ધોરણ 11 વિષય કમ્પ્યુટર પાઠ 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ। હવે આગળની પાઠ 7ની અંદર આપણે વિમ એડિટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા, બરાબર, અને મૂળભૂત રીતે સ્કિલ શેલ અને શેલ સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી એનો પણ અભ્યાસ કર્યો। તમે સ્ક્રિપ્ટ લખતા શીખ્યા, બરાબર, તમે 6 સ્ક્રિપ્ટો લખી, અને શેલ સ્ક્રિપ્ટ એક કેવી રીતે ઉચ્ચ સ્તરીય ભાષા છે જે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવે છે। હવે આપણે આ પ્રક્રિયા અંદર શેલ સ્ક્રિપ્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના વિશે આપણે સમજ મેળવીશું। એમાં પહેલું જે 8.1 પ્રોસેસ આઈડી શોધવો, ફિલ્ડિંગ પ્રોસેસ આઈડી, ફાઇન્ડિંગ પ્રોસેસ આઈડી। તો લિનક્સમાં હાર્ડ ડિસ્ક પર સંગ્રહિત અમલીકૃત ફાઇલો એટલે કે પ્રોગ્રામનો પ્રોસેસ સ્વરૂપે એટલે કે મેમરીમાં પ્રોગ્રામમાં મૂકીને રન કરવામાં આવે। હવે લિનક્સમાં હાર્ડ ડિસ્ક પર જેટલી ફાઇલો છે, બરાબર, એ ફાઇલો અને એટલે કે જેટલા પ્રોગ્રામ છે, બરાબર, એ પ્રોગ્રામને પ્રોસેસ સ્વરૂપે મેમરીમાં પ્રોગ્રામમાં મૂકીને આપણે રન કરીએ છીએ। હવે દરેક પ્રોસેસ ચાલુ થાય ત્યારે તેની સાથે પ્રોસેસ આઈડી નામે ઓળખાતો એક અન્ય એક અંક આવતો હોય છે। જોજો આ રીતના આવા, જો આવા અંક, જો આ 1 2, બરાબર, આવા અંક આવતા હોય છે, બરાબર। હવે એ પ્રોસેસને જોઈને એને અટકાવી શકાય છે, તો પીએફ કમાન્ડનો ઉપયોગ કરી કોઈ પેરામીટર વગર કરવામાં આવે તો વર્તમાન શેલ સાથે તમામ પ્રોસેસને શું કહી શકાય, જોઈ શકાય છે, અને પીએસ અને ડેશ ઈએફ કમાન્ડ આપવાનો તો ઉપયોગકર્તા દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોસેસની જેટલી આ યાદી છે આખી, બરાબર, એ યાદીને જોઈ શકાય છે, અને સિસ્ટમ પર જો આ રીતના પ્રોસેસની યાદી બતાવે છે, બરાબર, એ કઈ રીતના કે પીએસ ડેશ પી અરે ઈએફ કમાન્ડ આપવાનો તમારે, ત્યારે આટલી આ યાદી જોઈ શકાય છે પ્રોસેસની યાદી। હવે જોઈએ કે એ આકૃતિની સમજૂતી માં યુઆઈડી લખેલું છે, જો એટલે કે આ યુઆઈડી, પીઆઈડી, પીપીઆઈડી, સી ટાઈમ, એસ ટાઈમ, ટાઈ અને ટાઈમ સીએમડી છે, બરાબર, એના વિશે સમજવું જોઈએ। તો યુઆઈડી જે છે એ શું છે, પ્રોસેસ ધરાવતા ઉપયોગકર્તાનું નામ છે, અને પીઆઈડી છે એ શું છે કે દરેક પ્રોસેસ સાથે જોડાયેલ એક અન્ય પ્રોસેસ ક્રમાંક છે, બરાબર। હવે તમારે જોવાનું છે આકૃતિ 225 પ્રોસેસની યાદી છે, બરાબર, એને સમજવાની છે। એમાં જોઈએ એ પીપીઆઈડી એ શું છે કે વર્તમાન પ્રોસેસ જેના દ્વારા શરૂ કરવામાં આવેલી હોય તે પિતૃ પ્રોસેસની પ્રોસેસ આઈડી છે, અને એસ ટાઈમ એ શું છે કે હાલ પ્રોસેસ શરૂ કર્યાનો સમય બતાવે છે, અને TTY એ શું છે કે વર્તમાન પ્રોસેસને નિયંત્રિત કરતા ટર્મિનલનું નામ છે, અને ટાઈમ એ વર્તમાન પ્રોસેસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ સીપીયુની કુલ સમયની કિંમત બતાવે છે, અને સીએમડી એ શું છે કે પ્રોસેસ શરૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કમાન્ડની સમજૂતી છે। હવે તમે જુઓ કે સ્ક્રિપ્ટ વનમાં શું છે કે ઉપયોગકર્તા દ્વારા ચલાવવામાં આવેલી કુલ પ્રોસેસની સંખ્યા શોધવા માટેની સ્ક્રિપ્ટ લખવાની, તો તમારે આ રીતના તમારે સ્ક્રિપ્ટ લખવાની છે અહીંથી જોઈ જોઈને આ રીતના। હવે એને સમજીએ કે સ્ક્રિપ્ટ તૈયાર કર્યા બાદ તમારે શું કરવાનું, આગળ કરતા તે રીતના કે script1.sh નામ આપીને આપણે સેવ કરવાનું છે, બરાબર। આ પ્રથમ કમાન્ડ જો અહીંયા કર કમાન્ડ છે ક્લિયર, એ શું કરે છે કે સ્ક્રીન પરથી તમામ લખાણને અહીંયા આગળ દૂર કરે છે, બરાબર। ત્યાર પછી છે બીજો કમાન્ડ છે આ ઇકો, તો ઇકો કમાન્ડ શું કરે છે કે ઉપયોગકર્તા સમક્ષ તેનું યુઝર નેમ માટેનો સંદેશ રજૂ કરવા મદદ કરે છે, માટે અહીંયા આગળ લખે એન્ટર યુઝર નેમ, આ શું માગે છે, ઇકો કમાન્ડ યુઝર નેમમાં ઉમેરવા માટેનો સંદેશો બતાવે। ફરી પાછું કહ્યું છે રીડ યુઝર નેમ, હવે રીડ યુઝર નેમ કમાન્ડ એ શું કરે, કીબોર્ડ પરથી નામ અરે કીબોર્ડ પરથી આપવામાં આવેલ સ્ટ્રીંગને યુઝર નેમ નામના ચલમાં મૂકવામાં આવે છે, એટલે કે અહીંયા આગળ તમે નામ લખી શકો છો। હવે ત્યાર પછી જો અહીંયા આગળ પીએસ અને એ કમાન્ડની વાત છે, તો હવે તમારે શું કરવાનું, પાઇપ વડે PIPE વડે પાઇપ લખવાની, પણ પીએસ કમાન્ડ જો પીએસ કટ અને ગ્રેપ આ ગ્રેપ
અને ડબલ્યુસી એ ચાર કમાન્ડનું સંયોજન એટલે કે ભેગા કરેલા છે અને સિસ્ટમના શું કહ્યું છે કે સિસ્ટમના તમામ ઉપયોગકર્તાઓ દ્વારા ચલાવવામાં આવેલ પ્રોસેસની યાદી જો અહીંયા આગળ પીએસ ડેશ ઈએફથી શું કહ્યું છે આયરી જો પીએસ ડેશ ઈએફથી કમાન્ડ દ્વારા શું કર્યું છે આપણને બતાય છે અને તેનું પરિણામ કટ કમાન્ડ એટલે કે અહીંયા આગળ કટ કમાન્ડને આપવામાં આવે છે અને આ પરિણામથી કટ કમાન્ડ કમાન્ડ પ્રથમ ફિલ્ડનું અલગ પાડે છે માટે અહીંયા આગળ જો વચ્ચે આટલી થોડીક જગ્યા છે બરાબર અને ત્યારબાદ તમે જો છૂટા પાડવામાં આવેલા આ પ્રથમ ફિલ્ડની યાદી ગ્રેપ અહીંયા આગળ ગ્રેપ કમાન્ડને કટ કમાન્ડ અરે ગ્રેપ કમાન્ડને આપવામાં આવે અને ગ્રેપ કમાન્ડ એ શું કરે છે કે યુઝર નેમ અહીંયા આગળ જો યુઝર નેમ ચલમાં આપવામાં આવેલ કિંમતને ઉપયોગકર્તાની યાદી સાથે સરખાવે છે અને ત્યાર પછી તમારે શું કરે કે ડબલ્યુસી કમાન્ડ ને આપવામાં જે શું કરે છે કે આપેલ શબ્દની સંખ્યા ગણે છે અને છેલ્લે શું કરે છે કે આ સંખ્યાને સીએનટી નામના ચલમાં સંગ્રહ કરે છે અને છેલ્લે વિધાનમાં જો ઇકો કમાન્ડની જરૂરિયાત પરિણામ સ્ક્રીન પર દર્શાવે છે ઇકો કમાન્ડની જરૂરિયાત અહીંયા આગળ જો આ છેલ્લે જો છે ઇકો કમાન્ડ બરાબર હવે જો કે આઈ ડબલ એલ કમાન્ડ હવે કે આઈ ડબલ એલ કમાન્ડ શું કરશે કે મેમરીમાંથી કોઈ પ્રોસેસને દૂર કરવા માટે ઉપયોગ થાય છે એનો તો ડોલરની પાછળ શું લખવાનું કિલ અને શું લખવાનું 30 ગમે તે સંખ્યા તમે લખી શકો છો 30 બરાબર હવે આ આદેશ આપશો તો શું થશે પીઆઈડી ઇઝ ઇક્વલ ટુ 30 બરાબર શું કહ્યું છે કે 30 ધરાવતી પ્રોસેસને મેમરીમાંથી શું કરવામાં આવે દૂર કરવામાં આવે જો અહીંયા આગળ આ આ છે બરાબર 30 આ જે લખેલું છે એને શું કરવાનું દૂર કરી હોય તો તમારે જે નંબરની લાઈન દૂર કરી હોય ત્યારે શું લખવાનું કે એલ 30 ત્રીસની જગ્યાએ 32 તો 32 લખી દેવાનું એવી જ રીતના જો સ્ક્રિપ્ટ 2 છે હવે એમાં શું છે કે ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લેવાયેલ ટર્મિનલની સંખ્યા ગણવા માટેની સ્ક્રિપ્ટ છે તો આ રીતના તમારે લખી દેવાની અને એમાં જુઓ કે આ સ્ક્રિપ્ટમાં કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ તરીકે ઉપયોગકર્તાનું નામ આવવું જોઈએ ઉપયોગકર્તાનું નામ લાવવાનું છે હવે તો અહીંયા આગળ જોઈએ આપણે આ રીતના તમે લખ્યા પછી જુઓ કે સ્ક્રિપ્ટમાં આપણે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટનો ઉપયોગ કર્યો છે ડોલર વન કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ શું કરે છે રજૂ કરે છે અને આ સ્ક્રિપ્ટનો અમલ કરવા માટે આપણે શું કરે કે એસએચ સ્ક્રિપ્ટ 2.sh ગમે તે નામ આપીને તમે અહીંયા આગળ સેવ કરવાનું છે હવે તમે જોઈ શકો છો હવે અગાઉની જેમ જ આપણે અમલ કરીએ આગળ કર્યો તો એ જ રીતના એમાં ખાલી એક તમે વધારાનું ઉમેર્યું તમારું નામ અહીંયા આગળ સંજય ઉમેરી જગ્યાએ તમે ગમે તે નામ લખી શકો છો હવે કમાન્ડ લાઇન દ્વારા મેળવવામાં આવેલ લિનક્સ ડોલર 1, 2, 3 અને 9 એ શું છે કે ડોલરમાં ડોલર ચલમાં સંગ્રહ કરે છે અને પ્રથમ જે આર્ગ્યુમેન્ટ છે આ પહેલી આર્ગ્યુમેન્ટ એ શું કરે કે ડોલર 1માં અને બીજી આર્ગ્યુમેન્ટ ડોલર 2માં ત્રીજી આર્ગ્યુમેન્ટ 3, 9 સુધી સેવ કરી છે સંગ્રહવામાં આવે અને આર્ગ્યુમેન્ટ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે સ્ક્રિપ્ટ 2નું પરિણામ આપણને આકૃતિમાં આ રીતના અહીંયા આગળ બતાવેલું છે હવે આ સ્ક્રિપ્ટની સમજૂતી આપણે મેળવીએ કે પ્રથમ વિધાનમાં શું કર્યો છે કે કોમેન્ટનો ઉપયોગ કરે આયરી અને બીજા વિધાનમાં ક્લિયરનો કમાન્ડ દ્વારા પ્રોગ્રામ રન સમય શું કરશે સ્ક્રીનને ચોખ્ખો કરી નાખે અને ત્રીજા વિધાનમાં ચાર કમાન્ડ હુ કટ અને ગ્રેપ અને ડબલ્યુસીનો સંયુક્ત આ રીતના જો અહીંયા આગળ આ જો ડબલ્યુસી ગ્રેપ કટ કમાન્ડ આની વાત છે આની સમજૂતી છે બરાબર શું કહ્યું છે કે આ ડબલ્યુ કટ ને ગ્રેપ ને ડબલ્યુસીનો ઉપયોગ કરીને પાઇપની મદદથી કરેલો છે અને સિસ્ટમમાં લોગિન થયેલા તમામ જેટલા જેટલા લોગિન છે બધા ઉપયોગકર્તાની યાદી હુ કમાન્ડ દ્વારા દર્શા બતાવેલી છે અને પ્રથમ ફિલ્ડને પરિણામમાંથી શું કરે છે અલગ પાડે છે અને છૂટા પાડવામાં આવેલ પ્રથમ ફિલ્ડની યાદી ગ્રેપ કમાન્ડને આપવામાં છે કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ તરીકે ઉમેરવામાં આવેલી ગ્રેપ કમાન્ડ દ્વારા તમામ ઉપયોગકર્તાની યાદીને શું કરે છે શોધે છે અને તમે જોવો કે ડોલર 1 ઇઝ ઇક્વલ ટુ સંજય લખેલું છે એ સરખામણી થયેલી ડબલ્યુસી કમાન્ડને આપવા માટે જે આપેલ શબ્દ શું કરે છે ઉપયોગકર્તાનું નામની ગણતરી કરે છે અને અંતે છેલ્લે શું કરે છે એ ગણવામાં આવેલા શબ્દની સંખ્યાને સીએનટી ચલમાં સંગ્રહ કરવામાં આવે છે સેવ કરવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ કમાન્ડ જરૂરી પરિણામને સ્ક્રીન ઉપર
દર્શાવે છે અને આ પોઈન્ટ બે નિર્ણય લેવાના કાર્યો ડિસિઝન મેકિંગ ટાસ્ક વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.